નમસ્તે વિદ્યાર્થી મિત્ર, છત્રોલા પારુલ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતનું બંધારણ અને ભાગ 2 એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, ભાગ 1ની અંદર ભારતનું બંધારણ છે કઈ રીતે બનાવવામાં આવ્યું હતું, એની અંદર ક્યાં ક્યાં નેતાઓએ ભાગ લીધો હતો એની ચર્ચા આપણે ભાગ 1માં કરેલ હતી. ત્યાર પછી ભાગ 2ની અંદર આપણે જોઈએ કે તેની ચર્ચા કરવાની છે. તો કે બંધારણની શી જરૂર છે, જે બંધારણ બનાવવા માટે અલગ અલગ નેતાઓ છે મળીને બંધારણ બનાવ્યું હતું. ત્યાર પછી લોકશાહી શાસન પદ્ધતિ, આપણા દેશે જે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલી છે એની ચર્ચા કરશું. ધર્મ નિરપેક્ષતા અને પ્રજાસત્તા, તો આજે આ 4 ટોપિક વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ કે બંધારણની શી જરૂર છે, ખરેખર બંધારણની જરૂર છે, બંધારણ વગર આપણા દેશનું શાસન ન ચાલી શકે. તો ચાલો આજે આપણે એનો અભ્યાસ કરીએ, જેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે બંધારણની શું જરૂર છે. બંધારણ ન હોય તો બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન ચાલી શકે નહીં. પહેલાં જ તમને આપી દીધેલું છે કે બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન છે એ ચાલી શકે જ નહીં. શાસન ચલાવવા માટે, દેશ ચલાવવા માટે બંધારણની જરૂર પડે છે. બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં. બંધારણ વગર આપણે શાસનની કલ્પના પણ ન કરી શકીએ. શાસન તો ચલાવી ન શકીએ, પણ શાસન ચલાવવા માટેની કલ્પના પણ આપણે બંધારણ વગર કરી શકીએ નહીં. બંધારણથી ઘણા બધા ઉદ્દેશો સિદ્ધ થાય છે. બંધારણ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. જો વિદ્યાર્થી મિત્ર, તમે બધા સ્કૂલે જાઓ છો ત્યારે સ્કૂલની અંદર, આપણી સ્કૂલ છે એ આપણા દેશ પ્રમાણે તો ક્યાંય નાની છે, તો આવી નાની અમથી સ્કૂલમાં પણ ઘણા બધા નિયમ હોય છે. જેવી રીતે કે પ્રાર્થનામાં જાઓ તો લાઇનમાં જવાનું, યા હાથ જોડી બે આંખો બંધ કરી અને પ્રાર્થના બોલવાની, પાછું ક્લાસમાં આવો તો લાઇનમાં આવવાનું, બ્રેકમાં જાઓ ત્યાં પણ ઘણા બધા નિયમ હોય છે. ક્લાસની અંદર તો ઘણી કે તમે સ્કૂલે જાઓ તો બૂટ મોજા યુનિફોર્મ, જે સ્કૂલમાં પણ નાના 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 ઘણા બધા નિયમો હોય છે. તો નાનકડી અમથી સ્કૂલ ચલાવવા માટે પણ જો એટલા બધા નિયમની જરૂર પડતી હોય તો આ તો કેવડો મોટો દેશ છે. તો આવડા મોટા દેશનું શાસન ચલાવવું હોય તો ઘણા બધા નિયમોની જરૂર પડે, જે બંધારણની અંદર સમાવેશ કરવામાં આવેલા છે. એટલા માટે કોઈ પણ દેશનું શાસન છે એ બંધારણ વગર ચાલે નહીં. આપણા દેશની સરકાર કઈ રીતની હશે, આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલશે, લોકશાહી વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ જેથી આપણા વતી તે સત્તા સંભાળી શકે છે, છતાં આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે તે માટેનો ઉપાય બંધારણમાં છે. ઘણી વખત નેતાઓ છે એના દ્વારા જો સત્તામાં સત્તાનો દુરુપયોગ થાય તો એના માટે પણ બંધારણની અંદર જોગવાઈ છે, એટલે કે એમને પણ સજા થઈ શકે છે એવા અલગ અલગ બંધારણમાં નિયમો છે. આપણે બંધારણમાં એવા નિયમ કે જોગવાઈ છે કે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. બંધારણમાં આવી તો ઘણી બધી જોગવાઈઓ છે. જો મિત્ર કે આપણા બંધારણની અંદર કે સરસ મજાની જોગવાઈ છે કે આપણા બંધારણમાં સત્તાઓ જે સંભાળે છે, જે નેતાઓ છે જે સત્તા સંભાળે છે એ સત્તાનો પણ દુરુપયોગ નેતાઓ ન કરી શકે. એટલા માટે બંધારણની અંદર એવી જોગવાઈઓ છે કે નેતાને સત્તાનો દુરુપયોગ કરવો હોય તો પણ એ કરી શકે નહીં. એટલા માટે છે બંધારણ વગર આપણા દેશના શાસનની કલ્પના ન થઈ શકે. ભારતના બંધારણ છે એમાં બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકાના બંધારણની વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્ર કે આપણું બંધારણ છે એ બંધારણની અંદર કે અમેરિકા છે, બ્રિટન છે, ફ્રાન્સ છે, આ બીજા દેશો છે એના બંધારણની વિશિષ્ટતાઓ જે છે એનો સમાવેશ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે કે આ દેશોના જે બંધારણ છે એને ધ્યાનમાં રાખી એની અંદર જે સારા સારા પોઈન્ટ હતા, એ બધા જે નિયમો હતા એ સારા નિયમો આપણે આપણા બંધારણની અંદર સમાવેશ કરેલ છે. પછી ભારતનું બંધારણ છે આખા વિશ્વની અંદર સૌથી મોટું લેખિત બંધારણ છે. કે આપણા દેશનું બંધારણ છે એ બીજા દેશના બંધારણ કરતાં મોટું બંધારણ છે. બંધારણની મુખ્ય વિશેષતાઓ, તો બંધારણની મુખ્ય વિશેષતાની અંદર શેનો સમાવેશ થશે, તો કે લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મ નિરપેક્ષતા અને પ્રજાસત્તા. તો લોકશાહી શાસન પદ્ધતિ કોને કહેવાય, જે શાસન ચલાવે છે એ આપણે શાસન પદ્ધતિ, પણ લોકશાહી, તો કે લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી ચાલતું શાસન હોય એને આપણે કેવી શાસન પદ્ધતિ કહીએ, તો કે લોકશાહી શાસન પદ્ધતિ. તો
તો આપણો દેશ છે ભારત, ભારતે કેવી શાસન પદ્ધતિ અપનાવેલી છે? તો કે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલી છે. આપણા દેશમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે. હવે આપણા દેશની અંદર કોઈ પણ ચૂંટણી છે એ દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો કે દર 5 વર્ષે કરવામાં આવે છે. 5 વર્ષ પૂરા થાય એટલે જે નેતાઓ છે એની જગ્યાએ બીજા નેતા ચૂંટાઈ શકે, અને ઘણી વખત એની નેતા પણ આવી શકે છે. એ લોકો દ્વારા, લોકો છે એ કઈ રીતનો મત આપે છે, વોટ કરે છે, એના આધારે થઈ શકે. જેમાં 18 વર્ષથી ઉપરના મતદારો મત આપે છે. જે દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે એમાં 18 વર્ષના જે લોકો છે, 18 વર્ષથી ઉપરના જે લોકો છે એ ચૂંટણીમાં મત આપવા માટે મત આપી શકે છે. બીજા જે નાના લોકો છે, 18 વર્ષથી નાના, એ લોકો મત આપી શકે નહીં. ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકે નહીં. હવે ચૂંટણી વગર તો કઈ રીતે લોકશાહીની કલ્પના થઈ શકે? લોકશાહી એટલે આપણે કીધું કે લોકો દ્વારા, લોકોથી અને લોકો વડે જે ચૂંટાય છે, જે શાસન ચાલે છે એને લોકશાહી કહેવાય છે. તો ચૂંટણી કરવામાં ન આવે તો લોકોને જેને નેતા બનાવવા છે એ કઈ રીતે બનાવી શકે? જે ચૂંટણી દ્વારા છે, લોકો છે પોતપોતાના નેતા છે એ ચૂંટે છે. પોતાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા છે. દેશનો કોઈ પણ નાગરિક છે ચૂંટણી લડી શકે છે. ચૂંટણી લડવા તમે પણ મોટા થઈ અને ચૂંટણી લડી શકો છો. એમાં કોઈ ફિક્સ નહીં કે જેમ કે રાજા છે તો રાજાનો છોકરો જ રાજા બને, એવું આમાં હોય નહીં. કે ચૂંટણી છે આપણે બધા પણ લડી શકીએ. એના માટે જે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલી છે એટલી આપણી ઉંમર થઈ શકે પછી આપણે ચૂંટણી લડી શકીએ, અને 18 વર્ષ પૂરા થાય પછી જ આપણે મત આપી શકીએ છીએ. પછી ચૂંટણી લડવા માટે તે ગમે ધર્મનો હોય, કોઈ પણ જાતિ હોય, કે ગમે જ્ઞાતિ હોય, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ છે એ ચૂંટણી લડી શકે છે. અને 5 વર્ષે જો ચૂંટાય તો 5 વર્ષ સુધી પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે, એટલે કે 5 વર્ષ સુધી સત્તા ઉપર રહી શકે છે. અને 5 વર્ષે બીજી ચૂંટણી આવે ત્યારે જો બીજી વખત ચૂંટાય તો પણ એ સત્તા ઉપર રહી શકે છે, નહીંતર એ સત્તાને ત્યાગ કરવો પડે છે. નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. હવે ચૂંટણી છે વિદ્યાર્થી મિત્ર, આપણા દેશની અંદર ચૂંટણીને ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. જેમ જન્માષ્ટમી છે, સાતમ આઠમ છે, નવરાત્રી છે, જેમ તહેવારો છે એવી જ રીતે આપણી ચૂંટણી છે એને આપણે ઉત્સવ તરીકે મનાવીએ છીએ. ત્યાર પછી તમે તમારા ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે કે 3-4 જણા છે એ ચેર ઉપર બેઠા છે અને લાઈનમાં બીજા બધા ઊભા છે. એ શું બતાવે છે? તો કે મતદાન મથક છે. પહેલાં સૌથી પહેલાં પહેલા વ્યક્તિ પાસે જઈ અને આપણે આપણું ઓળખપત્ર, મતદાન કરવાનું જે ઓળખપત્ર હોય છે એ બતાવવું પડે છે. ત્યાંથી આગળ જાઓ એટલે તમારા નખમાં રંગ કરે છે જેથી કરીને ખબર પડે કે બીજી વખત આપણે જઈ શકીએ નહીં. અને અહીંયા ટીકમાર્ક, નામની સામે ટીકમાર્ક કરાવે અને આપણે જ આપણો અંગૂઠો છે એની છાપ આપવાની હોય છે. ત્યાર પછી આગળ જાઓ એટલે જો અહીંયા વોટિંગ મશીન છે, એ મશીનમાં જે સ્વિચ આપેલી હોય એમાંથી એક સ્વિચ દાબવાની, તમારે જેને મત આપવો હોય તેને. એ સ્વિચ દાબશો એટલે તમે તમારો મત જેને આપવા માગતા હોય એને મત પહોંચી જશે. આ રીતે મતદાન મથકની અંદર ચૂંટણી વખતે આ રીતની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યાર પછી ધર્મનિરપેક્ષતા, એમાં ચિત્ર દોરેલા છે મંદિર, મસ્જિદ, અગિયારા, પારસીઓનું. તો આ ધર્મ એટલે કે તમામ ધર્મ, કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ ધર્મ છે પાળી શકે. એને કોઈ છે ફરજિયાત એવું ન કહી શકે કે તારે છે આ જ ધર્મ પાળવાનો છે અથવા તો આ જ ધર્મ પાળવાનો છે. આપને જે મજા આવે એ ધર્મનો પ્રચાર પ્રસાર અને આપણે ધર્મ છે એ પાળી શકીએ છીએ. એટલે કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ એ વસ્તુ છે એ જ બિન સાંપ્રદાયિકતા બતાવે છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે એટલે કે ધર્મનિરપેક્ષ, ધર્મનિરપેક્ષ એટલે સેક્યુલર દેશ છે, પ્રજાસત્તાક છે. બિન સાંપ્રદાયિકતા એટલે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય અથવા તો ધર્મની માન્યતાના આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતો નથી. હવે બિન સાંપ્રદાયિકતા કોને કહેવાય? કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એના વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે નહીં તેને આપણે શું કહેશું? બિન સાંપ્રદાયિકતા. એટલે કે દરેક નાગરિક છે, ભારતનો દરેક નાગરિક પોતાનો ધર્મ છે એ પાળી શકે છે અને પ્રચાર અને પ્રસાર પણ કરી શકવાની ભારતની અંદર દરેક નાગરિકને સ્વતંત્રતા છે. ત્યાર પછી જોઈએ પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે શું? તો જોઈએ મિત્ર, પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા એટલે કે રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત એક કુટુંબની વ્યક્તિ ન હોય. જેવી રીતે કે રાજા છે, પહેલાના સમયની અંદર શું હતું કે રાજા છે એનો છોકરો જ રાજા બનતો,
પછી આવતીકાલે એનો છોકરો રાજા બને, પછી તો કે એનો છોકરો, તો કે એક જ કુટુંબની વ્યક્તિ છે એને પદ મળતું. તો આની અંદર પ્રજાસત્તાકની અંદર શું છે, તો કે રાષ્ટ્રપ્રમુખ છે જે હોય એનો જ છોકરો પછી રાષ્ટ્ર 5 વર્ષ પછી રાષ્ટ્રપ્રમુખ બને, કે મુખ્યમંત્રી છે એનો છોકરો 5 વર્ષ પછી મુખ્યમંત્રી બને, કે આવતી ચૂંટણીમાં એમ. તો એ રીતનું હોય હોય નહીં. કોઈ પણ વ્યક્તિ, ભારતનો કોઈ પણ નાગરિક છે એ ચૂંટણી લડી અને જીતી અને પોતે એ પદ ધારણ કરી શકે છે. લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય, લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર એટલે પ્રજાસત્તાક સરકાર. પ્રજાસત્તાક એટલે શું, કે પ્રજા છે એની પાસે સત્તા છે. આપણા દેશની સત્તા કોની પાસે છે, તો કે પ્રજા પાસે. પ્રજા જે વ્યક્તિને સરકાર બનાવવા માંગે છે એ વ્યક્તિને વોટ આપશે અને એ વોટ દ્વારા છે એ ચૂંટાય અને એ સરકાર બનાવશે. તો આમાં કોઈ અમુક જ કુટુંબની વ્યક્તિ છે એ હોય એવું બનતું નથી. આપણી રાજ્ય વ્યવસ્થામાં આપણે પ્રજાની લોકશાહી સ્વીકારેલી છે, એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થામાં વિશિષ્ટ હક ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી. આપણી રાજ્ય વ્યવસ્થા છે એ કોઈ વિશિષ્ટ હક ધરાવતા કોઈ વ્યક્તિના હાથમાં નથી, પરંતુ રાજ્યતંત્રના તમામ હોદ્દાઓ છે ધર્મ, જાતિ, સ્ત્રી પુરુષના કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક નાગરિક માટે ખુલ્લા મૂકેલા છે. કોઈ પણ નાગરિક છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, કે કોઈ પણ ધર્મનો હોય, કે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ નાગરિક છે એ ચૂંટણી લડી અને પોતાની સત્તા છે એ સંભાળી શકે છે, સરકાર બની શકે છે. રેકડી ચલાવતો મજૂર હોય અથવા તો શાકભાજી વેચતી કોઈ પણ બહેન હોય એ પણ ગામની સરપંચ બની શકે છે, અથવા તો કડિયા કામ કરનાર કોઈ પણ વ્યક્તિ છે એ ધારાસભાની ચૂંટણી લડે અને જીતે તો એ ધારાસભા એ ચૂંટી અને ધારાસભ્ય બની શકે છે. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ છે એ આપણા દેશની સત્તા છે એ ધારણ કરી શકે છે ચૂંટણી જીતીને. ત્યાર પછી એક કોષ્ટક આપવામાં આવેલું છે એ જોઈએ, કે કેન્દ્ર સરકાર. તો સૌથી ઉપરની જે સરકાર છે એ કેન્દ્ર સરકાર છે, એના પછી રાજ્ય સરકાર અને જિલ્લાની સરકાર અને તાલુકા એ રીતે ભાગ પાડવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર છે એમાં રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. તો રાષ્ટ્રપતિ તમે નામથી અને પરિચિત જ હશો કે રાષ્ટ્રપતિ છે એમના ત્રણ આપણે ભાગ પાડવામાં આવે છે, ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભા જેને સંસદ તરીકે ઓળખવામાં આવે છે, ધારાસભા છે એના બે ભાગ પડે છે, લોકસભા અને રાજ્યસભા. ધારાસભાના કેટલા ભાગ પડે છે, તો કે લોકસભા અને રાજ્યસભા. ત્યાર પછી કારોબારીની અંદર વડાપ્રધાન અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. કારોબારીની અંદર વડાપ્રધાન અને વડાપ્રધાનનું જે મંત્રીમંડળ હોય છે એનો સમાવેશ કારોબારીમાં થાય છે. અને ન્યાયતંત્ર કે ન્યાય આપવાનું કામ કરે છે એની અંદર સર્વોચ્ચ અદાલતનો સમાવેશ થાય છે કેન્દ્ર સરકારે. ત્યાર પછી રાજ્ય સરકાર, તો રાજ્ય સરકારની અંદર રાજ્યપાલ હોય છે જે રાજ્યનો વહીવટ સંભાળે છે. તો રાજ્યપાલ છે એમાં ધારાસભા છે એની અંદર વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ થાય છે. જેવી રીતે આમાં લોકસભા અને રાજ્યસભા હતું એવી જ રીતે આમાં વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી કારોબારીની અંદર મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ, જેવી રીતે આમાં વડાપ્રધાન અને એમનું મંત્રીમંડળ હતું, તો રાજ્ય સરકારની અંદર મુખ્યમંત્રી અને મંત્રી એનું મંત્રીમંડળ હોય છે. તે પછી ન્યાયતંત્ર, તો કે રાજ્યની અંદર વડી અદાલત હોય છે અને એની નીચે જિલ્લાની અદાલત, તાબાની અદાલત, આ રીતે જુદી જુદી અદાલતો હોય છે જે ન્યાય આપવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્ર, આ કોષ્ટક છે તમારે રફબુકની અંદર બે વખત લખવાનું છે અને યાદ પણ રાખવાનું છે. આ સાથે આપણો આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. અસ્તુ, આભાર.